અને સાથે આ અપમને તમે જોઈ શકો છો બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા તો જ્યારે ગરમા ગરમ કઈ ખાવાનું મન થયું હોય અને થોડા ભાત વધ્યા હોય તો તમે આ ટેસ્ટી નાસ્તો બનાવી શકો છો ચાલો બનાવીએ ગરમા ગરમ વધેલા ભાતમાંથી ઢોકળા અને ક્રિસ્પી અપમ રેસીપી ગમે તો વીડિયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા વિડીયો માટે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો તો હવે સૌથી પહેલા એકદમ રો જેવા વધેલા ભાતમાંથી ઢોકળા અને અપમ બનાવવા માટે અહીંયા મેં એક કપ ભાત લીધા છે તમે અહીંયા કોઈ પણ કુકડ રાઇસ લઈ શકો છો તેની સાથે આપણે એક મીડિયમ સાઇઝનું આ રીતે મીડિયમ ટુકડા કરેલું બટેટું લેશું બટેટું અહીંયા મેં કાચું જ લીધું છે બટેટાનો સ્વાદ ઢોકળામાં અને અપમમાં એકદમ સરસ લાગશે પણ તમારે બટેટું ના ઉમેરવું હોય તો બિલકુલ સ્કીપ કરી શકાય હવે બે તીખા મરચાં એક ઇંચ આદુનો ટુકડો અને વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરી બધું સારી રીતે ક્રશ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મેં બટેટા અને ભાતની પેસ્ટ તૈયાર કરી લીધી છે એને આપણે એક મિક્સિંગ બોલમાં લઈ લેશું અને હવે આપણે બેટર બનાવવા માટે અહીંયા અડધા કપ જેટલો રવો લેશું જે ઝીણા દાણા વાળો રવો હોય એ લેવાનો છે એની સાથે અડધા કપ જેટલું અહીંયા આપણે સહે એવું ખાટું દહીં લેશું અને એકદમ સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લેશું તો આપણે ભાતને ક્રશ કરીએ ત્યારે થોડું પાણી ઉમેરેલું હતું તો હવે આમાં આપણે પાણી નહીં ઉમેરીએ અથવા તો લાસ્ટમાં જરૂર પડશે તો ઉમેરી દેશું તો આ રીતે બધું મિક્સ કરી અને આ જે આપણું બેટર છે એને દસ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે જેથી આપણામાં જે રવો ઉમેર્યો છે એ એકદમ સારી રીતે ફૂલી જાય તો દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે આ રીતે આપણો જે રવો ફૂલ્યો પછી બેટર ઘાટું થઈ ગયું છે જો આ રીતનું થીક બેટર ના હોય તો આમાં તમે એકાદ ચમચી જેટલો રવો હજી પણ ઉમેરી શકો છો હવે આમાં આપણે થોડા વેજીટેબલ્સ ઉમેરીશું તો અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલું ઝીણું સમારેલું ગાજર બે ટેબલ સ્પૂન જેટલું ઝીણું સમારેલું કેપ્સિકમ બે ટેબલ સ્પૂન જેટલી ઝીણી સમારેલી ડુંગળી અને સાથે થોડા મકાઈના દાણા લીધા છે તમારે અહીંયા વેજીટેબલ્સ ના ઉમેરવા હોય તો સ્કીપ કરી શકાય અથવા કોઈ વેજીટેબલ્સ વધારે કે ઓછા કરવા હોય તો એમ પણ કરી શકાય હવે થોડી ઝીણી સમારેલી કોથમીર અને અડધી ચમચી જેટલું અથવા સ્વાદ પ્રમાણે નમક ઉમેરી એકદમ સારી રીતે બધું મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કેટલું મસ્ત આપણું ઢોકળા અને અપમ માટે કલરફુલ બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે આ જે ઢોકળા અને અપમ છે એને ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ તો અહીંયા આપણે એક પેકેટ જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ લેશું તો અહીંયા જો તમે ટી સ્પૂનથી મેઝર કરતા હોય તો એક ટી સ્પૂન જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ લેવાનો છે તમારી પાસે ઇનો ફ્રૂટ સોલ્ટ ના હોય તો અડધી ટી સ્પૂન કરતાં પણ ઓછા કુકિંગ સોડા પણ લઈ શકાય તો આ રીતે ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી એને એકદમ સારી રીતે મિક્સ કરી દેસું અને તમે જોઈ શકો છો ઈનો ફ્રૂટ સોલ્ટ મિક્સ થતાં જ આપણું બેટર એકદમ સરસ ફ્લફી થઈ ગયું છે આ બેટરને વધારે સમય નહીં રાખીએ અને આપણે ઈનો ફ્રૂટ સોલ્ટ ત્યારે જ ઉમેરવાનું જ્યારે આપણે ઢોકળા અને અપમને તૈયાર કરવા હોય તો હવે આપણે તૈયાર કરેલા બેટરમાંથી પહેલાં ઢોકળા બનાવી લઈએ તો ઢોકળા બનાવવા માટે અહીંયા મેં એક પ્લેટ લીધી છે પ્લેટમાં આપણે આ રીતે સરસ તેલ લગાવી દેસું અને તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં આપણે બેટર ઉમેરી દઈશું તો બે ચમચા જેટલું અથવા તો પ્લેટની સાઇઝ પ્રમાણે આપણે બેટર ઉમેરી દઈએ અને બેટરને એકદમ સારી રીતે આપણે સ્પ્રેડ કરી દેશું તો આ રીતે સરસ બધી બાજુ બેટરને સ્પ્રેડ કરી દઈએ અને તમે જોઈ શકો છો બેટરને મેં એકદમ સરસ ફેલાવી દીધું છે હવે ઉપરથી થોડો મરી પાવડર સ્પ્રિંકલ કરી દઈએ અહીંયા તમારે ઉપરથી થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરવો હોય તો એ પણ કરી શકાય હવે આપણે આ ઢોકળાને સ્ટીમ કરી લઈએ ઢોકળાને સ્ટીમ કરવા અહીંયા અમે સ્ટીમરમાં પાણીને ગરમ કરવા મૂકી દીધું છે એકદમ સરસ પાણી ગરમ થાય પછી આ રીતે પ્લેટને રાખી દેસું અને ઢાંકણ લગાવી મીડિયમ ગેસની ફ્લેમ પર દસ મિનિટ માટે આ ઢોકળાને થવા દેસુ દસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણા ઢોકળા થઈ ગયા છે આ ઢોકળાને આપણે આ રીતે હાથથી ચેક કરીએ તો તમે જોઈ શકો છો આંગળી પર ઢોકળું બિલકુલ ચોંટતું નથી અને તમે આ રીતે ચપ્પુથી ચેક કરો તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ચપ્પુ ક્લીન નીકળે છે હવે આ ઢોકળાને દસેક મિનિટ માટે ઠંડા થવા દઈએ અને ઢોકળા પર રેડવા માટેનો વઘાર તૈયાર કરી લઈએ તો વઘાર કરવા માટે અહીંયા મેં આ રીતે એક વઘાર્યું લીધું છે એમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લેશું તેલ ગરમ થાય એટલે એક ટી સ્પૂન જેટલી રાઈ અડધી ટી સ્પૂન જેટલું જીરું આઠથી દસ જેટલા મીઠા લીમડાના પાન અને એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલુ મીરી એકદમ સરસ વઘારને મિક્સ કરી દઈએ અને ગેસને બંધ કરી દેસું હવે આ ગરમા ગરમ તૈયાર થયેલા વઘારને ઢોકળા પર રેડી દેસું અને એકદમ સારી રીતે વઘારને મિક્સ કરી આ રીતે સ્પ્રેડ કરી દેસું તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણો વઘાર થયા પછી ઢોકળાનો દેખાવ લાગે છે ઉપરથી થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી ઢોકળાને આપણે કટ કરી લઈએ તો તમારે વઘાર ના કરવો હોય તો તમે એમને પણ ચટણી સાથે આ ઢોકળા ખાઈ શકો છો આ ઢોકળા એકદમ સરસ પોચા અને બહુ જ ટેસ્ટી બને છે તો તમે જોઈ શકો છો અહીંયા મેં એકદમ સારી રીતે ઢોકળાને કટ કરી લીધા છે હવે હું તમને આ ઢોકળાને આ રીતે જ્યારે સરસ કટ થઈ જાય પછી સાઈડથી ઢોકળાની પ્લેટમાં આ રીતે ચપ્પુ ફેરવી દેવાનું એટલે એકદમ આસાનીથી ઢોકળા અલગ થઈ જશે તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણા ઢોકળા પ્લેટથી અલગ થાય છે સેચ ઠંડા થઈ જાય પછી આ રીતે ઢોકળાને અલગ કરી દેવાના અને એકદમ સરસ ગરમા ગરમ જાળીદાર પોચારું જેવા આપણા આ વધેલા ભાતમાંથી ઢોકળા તૈયાર થઈ ગયા છે કેટલા મસ્ત પોચા બન્યા છે અને બહુ જ ટેસ્ટી આ વેજીટેબલ્સથી ભરપૂર ઢોકળા થાય છે હવે આપણે આ જ બેટરમાંથી અપ્પમ બનાવીશું અપમ બનાવવા માટે મેં અહીંયા એક અપમ પેન લીધું છે એમાં આ રીતે આપણે અડધી ચમચી કરતાં પણ ઓછું અથવા એકદમ થોડું થોડું તેલ ઉમેરી દેશું હલકું તેલ ગરમ થાય એટલે આ રીતે એક એક ટેબલ સ્પૂન જેટલું અથવા અપમના ખાનામાં સમાય એટલું આપણે બેટર ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં બધા ખાનામાં બેટર ઉમેરી દીધું છે હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આ અપમને આપણે એક બાજુથી ક્રિસ્પી થાય અથવા તો પાંચ મિનિટ માટે આને થવા દેસું તો પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણા અપમ થઈ ગયા છે એક બાજુથી સરસ ક્રિસ્પી દેખાય છે તો ઉપરથી આ રીતે ફરી થોડું એવું તેલ ઉમેરી દેસું અને આ અપમની સાઈડને ચેન્જ કરી બીજી બાજુ પણ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેશું તો તમે જોઈ શકો છો સાઈડ ચેન્જ કરતા કેટલો સરસ આપણા અપ્પમનો કલર થઈ ગયો છે અને બહુ જ સરસ આ ક્રિસ્પી ક્રિસ્પી અપ્પમ તૈયાર થાય છે તો તમારે ઢોકળા ના બનાવવા હોય અને આ રીતે અપ્પમ બનાવવા હોય તો આ પણ બનાવી શકાય બહુ જ ટેસ્ટી લાગે છે ગ્રીન ચટણી સાથે તો અહીંયા મેં બધા અપમની સાઈડ ચેન્જ કરી દીધી છે હવે બીજી બાજુ પણ આ રીતે સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈએ તો ફરી ત્રણ ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો બીજી બાજુથી પણ આપણા અપમ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે બહુ જ સરસ કલર આવી ગયો છે તો હવે આ અપમને આપણે એક પ્લેટમાં લઈ લેશું તો તમે આ વધેલા ભાતમાંથી ગરમા ગરમ ટેસ્ટી અપમ અને ખાટા ઢોકળા ક્યારે બનાવો છો એ મને કમેન્ટમાં જરૂર જણાવજો તમે જોઈ શકો છો કેટલા મસ્ત આપણા ઢોકળામાં જાળી પડી છે અને કેવા સરસ પોચા બન્યા છે તમે અહીંયા આપણા તૈયાર કરેલા અપમ પણ જોઈ શકો છો બહારથી એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા તૈયાર થયા છે તો તમે આ રેસીપીને જરૂર ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો રેસીપી ગમી હોય તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ